રાજ્યમાં ફરી એકવાર જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકની ઘટના સામે આવી. પેપર લીકની તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આજ રોજ સવારે 11 કલાકે વિવિધ જિલ્લાઓમાં યોજાનાર હતી, ત્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી છે. ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત છે, જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવતા મહેનત કરતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે. નવસારી જિલ્લામાં પણ 72 સેન્ટરો પર આ પરીક્ષા યોજાવાની હતી. 27,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. પેપર લીક થવાના કારણે તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં પરીક્ષા મંડળ દ્વારા મોકૂફ કરવામાં આવી છે. સદર પરીક્ષાના નવેસરથી વહેલી તકે યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હવે આ જોવું રહ્યું કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે આ રીતે ક્યાર સુધી સેડા થતા રહેશે. અલ્પેશ કશ્યપ, JLSTV, નવસારી. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા જો આજે થવાની હતી, આ પેપર લીક થવાથી મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આ ડિસિઝન આવ્યા છે, કેમ કે શંકાસ્પદ રીઝનથી એક માણસ પાસેથી મળ્યું છે પેપરના કોપી, તો આ માટે સમગ્ર રાજ્યમાં જ કર્યું મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષા. તો હું આ મીડિયાના મિત્રો દ્વારા જરીએ લોકોને, બધા કેન્ડિડેટ્સને આ ઇન્ફોર્મેશન શેર કરવામાં માગુ છું કે તમે જો સેન્ટર તક પહોંચી ગયા છો તો ત્યાં શાંતિથી તમે વેઇટ કરીને આ અમારા લેટર પણ બધા જેટલા અમારે પ્રચાર્ય છે સેન્ટર્સના અને અમારા બોર્ડના પ્રતિનિધિ છે એમને પણ ઇન્ફોર્મેશન આપી છે. આ લોકો પણ સેન્ટર પર પહોંચી જશે અને તમે જરૂરી ઇન્ફોર્મેશન આપી શકશે. અમારા કંટ્રોલ રૂમ અહીંયા સંસ્કાર ભારતી સ્કૂલમાં નવસારીમાં પણ કાર્યરત છે. જો કોઈ કેન્ડિડેટ્સને કોઈ ઇન્ફોર્મેશન જોઈએ અહીંયા કોલ કરી શકે કે અહીંયા આવીને પણ અમે કોન્ટેક્ટ કરી શકે છે. નવસારીમાં ટોટલ 72 સેન્ટર્સ પર અને 902 ક્લાસરૂમ્સ અને ટોટલ 27,030 કેન્ડિડેટ્સને અપીયર કરવાનું હતું. તો આ જો